नमस्कार। आज अपने प्रकरण बे नी शुरुआत करी छे। चेप्टर चार मा केटलाक प्रश्नो बाकी छे जे रूबरू चलावामां आवशे। प्रकरण बे मा रावणो थी शुरुआत करीए। चेप्टर बे द्रावण सिंपल द्रावण विषय तो तुमने खबर जो है। द्रावण शुरू बनेलू हो अत्यारे द्रावण बनाव हो तो सिंपल वस्तु है, पानी वत्ता मीठू एटले द्रावण बनी जाए। हम विचार करो कि पानी वधारे नाखशो कि मीठू वधारे नाखशो। तो मोटे भागे जनरली खबर है तमने, पानी वधारे होय अने मीठू केवू हशे, ओछू हशे। द्रावण ना बे भाग पाड़ी दईए तो द्रावण एमो बे भाग, एक द्राव्य अने बीजो आवशे द्राव। द्राव्य अने द्रावक बे भेगा थाय तो द्रावण बने। हमणा जे उदाहरण आप्युं के मीठानुं द्रावण, तो विचार करो कि जो मीठानुं द्रावण होय तो द्राव्य कोण, तो द्राव्य हशे मीठू हशे, अने द्रावक तरीके कोण, तो द्रावक तरीके वपराय पाणी। એટલે વિચાર કરો કે જેનું પ્રમાણ વધારે હશે એ દ્રાવક તરીકે અને જેનું પ્રમાણ ઓછું હશે એ દ્રાવ્ય તરીકે વપરાય। તો મીઠું મીઠાનું દ્રાવણ, દ્રાવ્ય એટલે મીઠું, દ્રાવક તરીકે કોણ આવશે, પાણી આવશે। એવા ઘણા બધા ઉદાહરણો છે કે જેમાં તમે દ્રાવણ વિચારી શકો। અને એક માર્કનો પહેલો આઈએમપી પ્રશ્ન તમારે દ્રાવ્ય અને દ્રાવક વિશે આવતો હશે। હા, કદાચ ઘણીવાર દ્રાવ્ય બે કે વધારે હોય, જેમ કે પાણીમાં ખાંડ નાખો, મીઠું નાખો, તો દ્રાવક એક જ હોય, દ્રાવક તરીકે કોણ થશે, પાણી। પણ દ્રાવ્ય કોણ હશે, મીઠું અને ખાંડ। તો વિચાર કરો કે દ્રાવક હંમેશા એક જ દ્રાવ્ય તરીકે ગણાવો। હવે દ્રાવણમાં જે કણો હોય એ કણોનો વ્યાસ આશરે 10⁻⁹ મીટર હોય, આટલો કણોનો વ્યાસ હોય। દ્રાવણમાં જે દ્રાવ્ય કણો હોય જાય, દ્રાવણમાં કણો એટલે દ્રાવ્ય કણ, દ્રાવ્ય કણો જે અંદર ઓગળી ગયા હોય એમનો વ્યાસ આટલો હોય। ઘણી વાર બહુ સહેલું આપણને આ ખબર હોય, પણ વ્યાસની જગ્યાએ ત્રિજ્યા પૂછી કાઢે આ લોકો, તો ત્રિજ્યા શું કરવી પડે, તો ત્રિજ્યા તમારે એનાથી અડધી થાય। ત્રિજ્યા બરાબર કેટલા થશે, 10⁹ ભાગ્યા 2। હવે આવું કરતા ના, ઘણા બધાને નહીં આવડતું હોય, 10⁹ ભાગ્યા 2 એટલે 10⁻⁰ કરવી પડે, ગુણ્યા 10 ભાગ્યા 2, 2 × 5 10, 5 × 10⁻⁰ મીટર। તો આવી બધી નાની નાની વસ્તુઓ પણ તમને ખબર હોવી જોઈએ। હવે એક કોષ્ટક અંદર આપેલું છે ચોપડીમાં, એ કોષ્ટકને બી જરા આપણે અનુસરીશું। કોષ્ટકમાં એ રીતે કે 3 ભાગ હશે, એક દ્રાવ્ય, બીજું દ્રાવક અને એનથી બનતું દ્રાવણ, પણ એના ઉદાહરણો અગત્યના છે। કયું ઉદાહરણ ક્યારે લેવું એ તમને ખાસ આવડવું જોઈએ। તો હવે તમે બુક ખોલો અને બુકની અંદર આપેલું ચેપ્ટર 2નું પહેલું કોષ્ટક બરોબર જુઓ, પછી એના વિશે થોડી માહિતી આપીએ। ચલો હવે ખાસ અગત્યનું જે એક માર્કમાં કોષ્ટક પૂછાય છે એની વાત જોઈ લઈએ।
द्राव्य, द्रावक, द्रावण नो प्रकार अने एना उदाहरण। तो स्टार्ट करिए, अहीं आपणे लखीशुं द्रावण, अहीं द्रावक, अहीं द्राव्य अने आ बाजु उदाहरण। कदाच बुकनी अंदर आ ऊंधू सीधू हशे तो कई वांधो नहीं, आपणे आ रीते राखीए। जो जे द्रावण होय एज द्रावक हशे, दाखला तरीके घन द्रावण तो द्रावक नो प्रकार घन ज आवे। द्राव्य जुदा जुदा होय, द्राव्य घन, प्रवाही, वायु बधा ज हशे। એટલે તમારે દ્રાવક અને દ્રાવણ બંને એક જ પ્રકાર આવે। જેમ કે પહેલું ઉદાહરણ લઈએ ઘન દ્રાવણનું, તો દ્રાવક લખીશું આપણે ત્રણ વખત ઘન, ઘન અને ઘન। દ્રાવ્યનો પ્રકાર બદલાય, દ્રાવ્યમાં પહેલા લખીશું ઘન, પછી લખીશું પ્રવાહી અને પછી લખીશું વાયુ। તો આ રીતે ત્રણ ભાગ થયા। જો एक द्रावण ना त्रण भाग थई गया। हवे विचार करो, घन द्रावक अने घन द्राव्य बन्ने घन पदार्थ मिश्र थया होय एवुं उदाहरण कर्युं। मिश्र थया शब्द ज कीधुं, मिश्र थया तो पछी एनुं उदाहरण कयुं हशे? मिश्र धातु। मिश्र धातु तो घणी होय, सोनाना घरेणा, स्टेनलेस स्टील, सोल्डर करवानी धातु। टूंकमां मिश्र धातु ए घन द्रावण नुं उदाहरण छे। આપણે ખાલી મિશ્ર ધાતુ લખી દઈએ, બાકી સોનાના ઘરેણા પણ એમાં ચાલે। ચલો કદાચ આ તો સોનાના ઘરેણામાં એમ પૂછે કે 2% કોપર નાખેલું છે, તો દ્રાવ્ય તરીકે કોણ થઈ જાય? કોપર। અને દ્રાવક તરીકે કોણ થઈ જાય? સોનું। તો આ એક ઉદાહરણ થયું ઘન ઘન। હવે તમે વિચાર કરો કે ઘન દ્રાવક હોય અને પ્રવાહી દ્રાવ્ય હોય એવું ઉદાહરણ। ઊંધું ઉદાહરણ તો ઘણા બધા છે, કે પ્રવાહીમાં પદાર્થ ઓગાળીએ એવા તો ઘણા બધા છે, પણ ઘનમાં પ્રવાહી ઓગાળવાનું આવે એવા ઉદાહરણ, એવા ઉદાહરણ છે ઝીંક સરસ, ZnHg। સરસ એટલે સનરસ કહેવાય, ઝીંક એમાલગમ, ટૂંકમાં પારા સાથે બનાવેલી કોઈ પણ ધાતુ ઘન પ્રવાહીમાં આવશે। ઘન વાયુ, આ બી ઘણા ઉદાહરણો છે। ઘન વાયુ તમે બરોબર જો ભણ્યા હોય તો આપણે કેટલી વાર કહીએ છીએ કે નિકલ ધાતુ લેવામાં આવે એના ઉપર વાયુ, હાઇડ્રોજન વાયુ પસાર કરો આ તે। તો ટૂંકમાં કોઈ પણ ધાતુ ઉપર, અહીંયા આપણે નિકલ લખીએ, કોઈ પણ ધાતુ લેવાય, પ્લેટિનમ લેવાય, પેલેડિયમ લેવાય, ગમે તે, ટૂંકમાં ધાતુ પર વાયુનું અધિશોષણ, અધિશોષણ વિશે ભણવામાં આવશે। પણ હાલ તો અધિશોષણ એટલે જમાવટ, ઉપર જમા થવું। તો એક ભાગ પૂરો થયો ઘન દ્રાવણ। બીજો લઈએ પ્રવાહી દ્રાવણનો, પ્રવાહીમાં પાછો ભાગ દ્રાવક તરીકે તો બધા પ્રવાહી જ આવશે। પ્રવાહી, 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 પણ દ્રાવ્ય તરીકે ત્રણ લઈ લઈએ પાછા, ઘન, પ્રવાહી, વાયુ। હવે વિચાર કરો, પ્રવાહી પદાર્થ અને ઘન અંદર ઓગાળવાનું, આપણે પ્રકરણની શરૂઆતમાં જ કીધું હતું કે શું અંદર ઓગાળવાનું અને દ્રાવણ બને, તો મીઠાનું પાણીમાં દ્રાવણ, ખાંડનું પ્રાણીમાં દ્રાવણ, ખાંડ એટલે સુક્રોઝ, ઘણીવાર સુક્રોઝ લખ્યું હોય, ગ્લુકોઝ લખ્યું હોય, તો સીધું સિમ્પલ આપણે ખાલી મૂકી દઈએ ખાંડ વત્તા પાણી। પ્રવાહી પ્રવાહી, પ્રવાહી પ્રવાહીમાં શું? પ્રવાહી પ્રવાહી તો અત્યારે તો આ જે કોરોના યુગમાં પ્રવાહી પ્રવાહી તો બહુ આવે છે। કદાચ તમે વાંચતા હો તો તમને હાથ આલ્કોહોલ બેઝ સેનિટાઈઝ કરવામાં આવે,
तो एमा शु है प्रवाही प्रवाही जो है तो एवं एक उदाहरण लीए आल्कोहल इथेनोल इथेनोल वत्ता पानी तो ये प्रवाही प्रवाही नु एक उदाहरण थाय। बीजू प्रवाही वायु आ बरोबर विचारवा जेवू छे के जो अत्यार तो कोई पार्टी पार्टी नथी पण क्यांक पार्टी में गया होय ने बहु खाई लीधु होय तो घणा आपणने सलाह आपता होय सोडा पी लो। सोडा एटले गैस तो गैस में सोडा में आवे शू सोडा नी अंदर आवे शू तो सोडा में आवे कार्बन डायोक्साइड सीओ टू नु पानी में द्रावण। हवे विचार करजो के आ सीओ टू नु पानी में द्रावण एमा द्रावक प्रवाही अने द्राव्य तरीके वायु आ शब्द आखा चेप्टर में बहु बधी वार आवशे आना विषे घणा नियमो भणवाना आवशे एटले आ ध्यान में राखवानुं। हवे लईए वायु द्रावक तरीके पण शुं लईशुं आपणे वायु 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 अहीं लईए घन अहीं लईए प्रवाही अहीं लईए वायु। वायु घनमां द्रावण अत्यारे जमानो कोनो छे कपूरनो बराबर अनिल कपूर करीना कपूर गमे ते कपूर कपूरनुं हवामां मिश्रण के दहन प्रवाही वायु। प्रवाही वायु एटले शुं तो प्रवाही अत्यारे चोमासानी ऋतुमां ભેજવાળી હવા એ પ્રવાહીનું ઉદાહરણ થઈ જાય અને વાયુ 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 તો આપણી જે હવા હોય છે એ જ હવામાં મુખ્ય ઘટક કયા થાય તો એક થાય નાઇટ્રોજન થાય અને બીજો થાય ઓક્સિજન થાય ઓક્સિજન 21% લઈએ 78% લઈએ તો દ્રાવ્ય તરીકે કોણ થાય ઓક્સિજન અને દ્રાવક તરીકે કોણ થાય નાઇટ્રોજન। આ એક કોષ્ટક તમારે એક માર્કમાં તૈયાર કરવાનું આવે કદાચ હવે તો એમસીક્યુ કદાચ પાછા આવી જશે કેમકે આ કોરોનાની સ્થિતિના કારણે એમસીક્યુ આવી જશે કે ગમે તે આવી જશે પેપર સેલું નીકળે અને સેલું નીકળે તો આ કોષ્ટકમાંથી પ્રશ્ન પૂછાય એટલે તમારે આની બરોબર કમ્પ્લીટ તૈયારી કરવી એકવાર વાંચી જ લેવું। હવે પ્રકરણ 2 ની શરૂઆત થઈ ગઈ છે તો રોજ જેટલું ચાલે એટલું એકવાર વાંચી લેવાનું બીજા દિવસે બીજા વિડીયોમાં પહેલો વિડીયો પહેલા રિફર કરવો બરોબર જોવો અને પછી જ આપણે આગળ વધવું।